नमो लोई सौर्यंतानं नमो लोई सौदानं नमो लोई सौवायिर्यं नमो लोई सौजयनं नमो लोई सौत्रिकावर्ति सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् यो मंगलं भूतमुनि मंगलं कुन्कुंडारी उजेन्द्रमो सुमंगलं नमास्मरिसाराय स्वानु भूत्या चकास्ते चित सोहाय भवाय सर्वा कृपाव निरुत निदाता कलश अमृत भगवान अमृत चंद्राचार्य रचित कलश अमृत नो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निजरा अधिकारमां कलश नवमो एटले के सळंग कलश 141 नो स्वाध्याय शुरू कर्यो छे। आ कलश उपर गुरु गुरुदेवे घणो विस्तार कर्यो छे। आ 141मो कलश समयसारमां कुंदकुंदाचार्य भगवानी गाथा 204 पछीथी અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની ટીકા લખ્યા પછી રચ્યો છે અને એના ભાવાર્થમાં પંડિત જયચંદજી ચાપડા કહે છે કે જેમ ઘણા રત્નો વાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઉછળે છે તે એક જળરૂપ જ છે। ભલે તરંગો ઉછળે છે પણ તે એક જળ રૂપ જ છે। તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાન સમુદ્ર આત્મા એક જ્ઞાન જળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે। તે વ્યક્તિઓ એટલે કે એવી વ્યક્તતાઓ એક જ્ઞાન રૂપ જ જાણવી ખંડ ખંડ રૂપે ન અનુભવવી। પંડિત રાજમરજીએ ખંડાનભાઈ સહિત આ કળશ ઉપર જે ટીકા લખી છે એનો કેટલોક ભાગ આપણે વાંચનમાં લીધો છે અને ફરીથી એ અને આગળનો ભાગ વાંચનમાં લઈએ છીએ। અહીંયા એમ કે છે કે જેનું સ્વરૂપ કયું છે તથા કહેશે એવો જીવ દ્રવ્ય રૂપી મહાસમુદ્ર એટલે કે જીવ દ્રવ્ય સમુદ્રની ઉપમા કરી એને કહેવામાં આવ્યું છે તો ત્યાં એટલું કહેતા દ્રવ્યાર્થિક નહીંથી એક છે અને પર્યાર્થિક નહીંથી અનેક છે। જેમ સમુદ્ર એક છે તરંગાવલી અનેક છે તરંગો અનેક છે સમુદ્ર તો એક જ છે સમુદ્રના પક્ષે તરંગાવલી અને જીવના પક્ષે એક જ્ઞાન ગુણના મતિ શ્રુત ઇત્યાદિ અનેક ભેદ જેમ સમુદ્રમાં તરંગો છે અનેક તરંગો એવી રીતે જ્ઞાન ગુણના આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મનોપર્ય જ્ઞાન કેવળ જ્ઞાન એવા ભેદ તો તેમના દ્વારા પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે કોણ જીવ અને કેવો છે તો કે જેટલા પર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી એક જ સત્તા છે। વળી કેવો છે જ્ઞાન દર્શન સુખ વીર્ય ઇત્યાદિ અનેક ગુણોએ બિરાજમાન એવો ભગવાન આત્મા છે સત્તા સ્વરૂપે એક છે તથાપી અંશ ભેદ કરતા અનેક છે। વળી કેવો છે તો કે અનંત કાળ સુધી ચારે ગતિઓમાં ભમતા જેવું સુખ ક્યાંય પામ્યું નહીં એવા સુખનું નિધાન છે। વળી કેવો છે કે જે દ્રવ્યને પ્રત્યક્ષપણે વિદ્યમાન સંવેદન અર્થાંત જ્ઞાન તેની વ્યક્તિઓ અર્થાંત મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મનોપર્ય જ્ઞાન કેવળ જ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશ ભેદ દ્રવ્યનું સહજ કેવું જ છે તે કારણથી અવશ્ય પ્રગટ થાય છે એટલે ભાવાર્થ આમ છે કે કોઈ આશંકા કરશે કે જ્ઞાન તો જ્ઞાન માત્ર છે આવા જે મતિ જ્ઞાન આદિ પાંચ ભેદ તે શા કારણે છે તો સમાધાન આ પ્રમાણે છે કે જ્ઞાનના પર્યાય છે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મનોપર્ય જ્ઞાન કેવળ જ્ઞાન એ બધા જ્ઞાનના પર્યાય છે
એટલે કઈ વિરુદ્ધ તો નથી, વસ્તુનું એવું જ સહજ સ્વરૂપ છે. પર્યાય માત્ર વિચારતા મતિ આદિ પાંચ ભેદ વિદ્યમાન છે, હોવાપણે છે. વસ્તુ માત્ર અનુભવતા જ્ઞાન માત્ર છે. અનુભવમાં તો અનુભવમાં એ કાંઈ ભેદ આવતા નથી. એટલે વસ્તુ માત્ર અનુભવતા તો જ્ઞાન માત્ર છે. વિકલ્પો જેટલા છે તેટલા બધા જૂઠા છે. વિકલ્પ કઈ આત્માનું સ્વરૂપ નથી, કેમ કે વિકલ્પ કોઈ વસ્તુ નથી. આત્મામાં કોઈ ગુણ નથી જેને કારણે વિકલ્પ થાય, એટલે વિકલ્પ કોઈ વસ્તુ નથી. વિકલ્પને ખરેખર જોઈએ તો કોઈ ગુણનો આધાર નથી. વસ્તુ તો જ્ઞાન માત્ર છે. કેવી છે સંવેદન વ્યક્તિઓ કે નિર્મળથી પણ નિર્મળ છે. અમાર થાન છે કે કોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધ રૂપ છે. કોઈને એમ લાગે જેટલા જ્ઞાનના પર્યાય મતિ જ્ઞાન વગેરેની વાત કરી તો એ બધા સમસ્ત અશુદ્ધ રૂપ છે. પરંતુ એમ તો નથી, કારણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે, તેથી શુદ્ધ રૂપ છે. એટલે મતિ જ્ઞાન પણ શુદ્ધ છે અને શ્રુત જ્ઞાન પણ શુદ્ધ છે. એ તો ઉઘાડ છે, એની પર્યાય છે. એટલે એ સમયે જ્ઞાન એ મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાન રૂપે પરિણમે છે, તો એવી એ સમયની એવી યોગ્યતા છે, એવો ઉઘાડ છે, એવો ક્ષયક્ષણ છે. તો તેથી કઈ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે તે અશુદ્ધ રૂપ છે એમ નથી. જ્ઞાન તો છેવટે જ્ઞાન જ છે. એટલે એ વાત અહીંયા કરે છે કે કોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધ રૂપ છે. પરંતુ એમ તો નથી, કારણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે, તેથી શુદ્ધ રૂપ છે. પરંતુ એક વિશેષ પર્યાય માત્રને અવધારતા વિકલ્પ ઉપજે છે. અનુભવ નિર્વિકલ્પ છે. તેથી વસ્તુ માત્ર અનુભવતા સમસ્ત પર્યાયો પણ જ્ઞાન માત્ર છે. ફક્ત પર્યાયનું લક્ષ્ય કરીએ એટલે પર્યાય માત્રને અવધારતા વિકલ્પ થાય છે. અનુભવ જે છે એ તો વિકલ્પ રહિત નિર્વિકલ્પ છે. એટલે વસ્તુ માત્ર અનુભવતા પર્યાયને બદલે વસ્તુ માત્ર અનુભવતા સમસ્ત પર્યાયો પણ જ્ઞાન માત્ર છે. તેથી જ્ઞાન માત્ર અનુભવ યોગ્ય છે. વળી કેવી છે સંવેદન વ્યક્તિઓ છે કે ગળી ગળી ગઈ છે સમસ્ત જીવ ભૂતગળ ધર્મ અધર્મ કાળ આકાશ એવા સમસ્ત દ્રવ્યના અતીત અનાગત વર્તમાન અનંત પર્યાય રૂપી રસાયણ ભૂત દિવ્ય ઔષધિ તેના સમૂહ વડે મગ્ન થઈ છે એવી છે. ભાવાર્થ આમ છે કે કોઈ પરમ રસાયણ ભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાંગ તરંગાવલી જેવું ઉપજે છે. તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન. તેથી સર્વાંગ આનંદ તરંગાવલી ગર્ભિત છે. આજે અહીંયા કહ્યું ને સમસ્ત જીવ ભૂતગળ ધર્મ અધર્મ કાળ આકાશ એવા સમસ્ત દ્રવ્યના અતીત અનાગત વર્તમાન અનંત પર્યાય રૂપી રસાયણ એવા રસાયણ ભૂત દિવ્ય ઔષધિ અને તેના સમૂહ વડે મગ્ન થઈ છે એવી છે એમ કહી અને કહેવું એ છે કે એ બધાને જાણે છે. મહારામ છે કે કોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાંગ તરંગાવલી જેવું ઉપજે છે. એવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન. તેથી સર્વાંગ આનંદ તરંગાવલીથી ગર્ભિત છે. એ રીતે 141મી ગાથા એટલે કે 9મો કળશ છે, શ્રવણ કળશ 141 છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો આગળનો ભાગ આજે આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ ચોથો પાના નંબર 350 ઉપર અહીંયા ચોથો પેરેગ્રાફ 350 એની ઉપર ચોથો પેરેગ્રાફ એમાં પૂજ્ય ગુરુદેવ બજસુકુમાર નું ઉદાહરણ લઈ અને આગળ વાત સમજાવે છે. તો ત્યાંથી આપણે લઈએ છીએ. હમ
ગજ સુખમાં શ્રી કૃષ્ણ ભાઈ જેને માતાની પાસે માતા કે મારે દીકરો નથી, એને લડાયો નથી, બા આપ મારી મારે ભાઈ થશે, હું કરીશ. કૃષ્ણ જેવા ત્રણખંડના ધણી વાસુદેવ માતા દેવકી કે છે, ભાઈ છ છ નીકળ્યા બીજે ઉછર્યા અને તું આવ્યો હોય ત્યાં ભરવાડને ઘરે તું છો, ને કોઈ નથી. બા હું એક ઉપાય કરીશ, મારે નાનો ભાઈ થાય. દેવને સંભાળ્યા હરિણી ગણેશ દેવ આવે છે, ભાઈ મારે ભાઈ નથી, ક્યાંક એવો આત્મા એવો હોય તો એ લાય કે દેવલોક માંથી લાવું ત્યાં. આવી રીતે જે આવ્યો વૃક્ષમાં જેને કૃષ્ણે પોતે લાવ્યા, હા એ કૃષ્ણ પોતે ખોરામાં બેસાડી અને ભગવાનના દર્શન કરવા જાય છે. વેદ સુખમાં આવને બેસાડી અપાર છે અંતગઢમાં, એ રીતે વાંચન બધું જોઈએ છે. આમ ભગવાનના દર્શન મેમના ભગવાન પધાર્યા છે દ્વારિકાની બહાર, શ્રી કૃષ્ણ હાથી ને હોદ્દે ભાઈ બેસી નાના ભાઈને ખોળે બેને જાય છે અને એવડો ગજ સુખમાં ગજના હાથીના તાળવા જેમ સુખમાં એવું એનું શરીર, હાથીનું તાળવા જેવું શરીર સુખમાં. એમાં એની એક છોડી હોનીની દીકરી હતી, એ હોનાના દડીએ રમતી હતી, એ માથે જોઈએ ને કૃષ્ણે જોઈએ ને એમ કીધું, ઓહો હો હો આ તો ગજ સુખમાં લગ્ન કરાવવા જેવું છે, જાઓ એ કન્યાને અંતિમમાં લઈ જાઓ. એ ગજ સુખમાં ભગવાન પાસે જાય છે ત્યાં એકદમ વૈરાગ થઈ જાય છે, સાંભળે છે, હા ફાટ ફાટ કીધું આ શું વાણી કઈ છે. હવે અહીંયા ઓલી બાઈ હારું લગ્ન કરીને ખબર છે કે ભાઈએ અંતિપુરમાં મોકલી છોડીના મની હતી, શું સમાન ભૂલી જાય નામ. એ ભગવાન પાસે જ સાંભળે છે પાલો ફાટી જાય, હું ગ્રસ્તાશ્રમ છોડી મણિપુર લેવા અંગીકાર કરવા માંગુ છું. પ્રભુ કે છે કે તેની શાસ્ત્રની ભાષા છે ને, આહા સહમ દેવાનું પિયા, જેમ આપને આનંદ થાય સુખ જેમ કરો પ્રતિબંધ ન કરશો. એ વાણી તો એવી વાણી તો ક્યાં નથી ભગવાન, એટલું ઓમ નદી માતા પાસે જાય છે. માતા હું દીક્ષિત થવા માંગુ છું, મારા આનંદની રમતુને વધારવા માંગુ છું, હું તો વનવાસમાં જવા માંગુ છું, મને આ ક્યાંય રૂચતું નથી, મને આમાં ક્યાંય રૂચતું નથી બા. ઓલી હોવે છે તો કે છે, માતા માતા તારે હું તો રોવી લે બા, પણ હું જે રસ્તે જાઉં ત્યાં હવે ખરીને માતા નહીં કરું, એ રસ્તે જાઉં છું, ખરીને અવતાર નહીં કરું, એ રસ્તે હું જાઉં છું બા. આ પછી તેની મા એમ કે, ભાઈ જા તારો રસ્તો અમને હજો, એમ ભાઈ બોલે છે, કીધું આ કઈ પુરુષાર્થની આ વાત છે. માતા છે એટલે એમ કે છે, દીકરા જા ભાઈ તારો મારો મને હજુ, હા હા તું જે રસ્તે જાય એ રસ્તે અમને હજુ, અમે એ માગીએ છીએ. સર્વજ્ઞ બીઠું એવું થાય કે સર્વજ્ઞ છે કે નહીં જગતમાં, સર્વજ્ઞ એક સમયમાં ત્રિકાળ જાણનારી પર્યાયની સત્તાનો હયાતી જગતમાં છે, એવો જેને સ્વીકાર કર્યો એને અનંતા ભવ એના ભવમાં હોય નહીં, એને ભવનો છેદ થઈને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય છે, કીધું જ્ઞાયક ઉપર દ્રષ્ટિ તે દિશ નહોતું પણ જ્ઞાન ઉપર જાય છે એમ હતું, તે દીતો જ્ઞાનમાં એની દ્રષ્ટિ જાય છે, જ્ઞાનમાં પેટી જાય છે. ભગવાનની એક સમયની કેવો જ્ઞાનની સત્તાનો સ્વીકાર કરવો, એ શબ્દ પ્રવચન સરમાં પછી નીકળ્યો 88માં 80માં, જો જાણી અરંતો દવદગુણ પૂજી શૈલી એ હતી.
જે કોઈ પરમાત્માના કેવળ જ્ઞાનને માને, એ આત્મા હરી અંદર મેળવે છે ને એનો મોહ નાશ ત્યાં વિના રહે જ નહીં. આ ભગવાન ને પાસે જ્ઞાન આટલો પ્યાલો ફાટી ગયો કીધું, અને પછી દીક્ષા લઈને પણ જુઓ તો ખરા કીધું, દીક્ષા પ્રભુ હું 12મી ભિક્ષુ લેવા માંગુ છું. ભિક્ષુ પડી માં છે 12મી છેલ્લી, દિગમરમાં છે પણ બાર પ્રસિદ્ધ નથી, આમાં છે છેલ્લી પડીમાં 12મી આવતી સાધુની, કે જેમાંથી ત્યાં પરિસર સહન કરે કેવળ જ્ઞાન થઈ જાય, ન સહન કરે તો મગજ ફાટી જાય એવું છે. કેવું નેમના ભગવાન ને આમ કે પ્રભુ તો કેવળ છે, પ્રભુ આપની આજ્ઞા હોય તો હું આ મહાકાળ સ્મશાનમાં એકલો જઈને ઉભો રહું. રાજકુમાર જઈને ઉભો રહે છે, ત્યાં ઓલો સ્વામી આવે છે ઓલી છોડીનો બાપ, અરે રે મારી દીકરી ને રજરાજી હરી, એ જ્ઞાન માટી હોય માન પાણી કે માંજ માછે અગ્નિ મૂકી હર 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 માથું બળે છે એકદમ અંદરથી ફરાક દે ને કેવું જ્ઞાન થાય અંદરથી, ઉપસર્ગ સહન કર્યો, જળ હળ જોતી એક સમય, અરે જેદી દીક્ષા તેદી કેવળ તેદી મોક્ષ, તેની કઈ બાપુ આ શું છે આ હેરેમ રહેવા દેવું, ભગવાનની દીઠું તે દિશા છે પૂછતા શું કરીએ, એમ રહેવા દો ભાઈ એમ રહેવા દો. ભગવાન અરિહંત પરમાત્મા એક સમયમાં જેને કેવલ જ્ઞાન આખી બાપુ એ ભાષા થઈ છે, એ ભાવને સમજે તો એને ખબર પડે સમજાણું કાંઈ. કેવલ જ્ઞાન એક સમયમાં જેને ત્રણ કાળ ત્રણ લોક જાણવામાં આવે એ કેવું વ્યવહાર છે, એ પર્યાયનું જેટલું સામર્થ્ય છે કે પર્યાયને જાણતા લોકવાળું જણાઈ જાય છે. આવા પર્યાયની સત્તાનો જે સ્વીકાર કરે એની દ્રષ્ટિ જ્ઞાનમાં ઘૂસી જાય ને એને અનંત ભાવ હોઈ શકે નહીં, ભગવાને એના અનંત ભાવ દીઠા નથી કીધું. આય કે છે એ ચૈતન્ય રત્નાકર જયારે ઉછળે છે ત્યારે પર્યાયો અનેક પ્રકારની નિર્મળ થી નિર્મળ થતી જાય છે એમ સિદ્ધ કહેવું છે, નિદ્રાધિકાર છે ને. એ ત્રણલોક નો નાથ ચૈતન્ય રત્નાકર પ્રભુ જેને શરણે જાય છે જેનો આશ્રય લે છે એનો એની પર્યાયમાં નિર્મળ થી નિર્મળ નિર્મળ પર્યાયો તરંગ ઉઠે છે, એ નિર્મળ શુદ્ધિની વૃદ્ધિ થાય છે એનું નામ નિદ્રા છે. સમજાણું કઈ આમ નિદ્રા નો ત્રણ પ્રકાર કયા હતા, એ કર્મ ખરે નિદ્રા, અશુદ્ધતા ગળાઈ નિદ્રા, અને શુદ્ધતા વધે નિદ્રા, પણ આ અસ્થિ ત્યાં દેવી સાહેબ વાત છે. શુદ્ધિની વૃદ્ધિ નિદ્રા છે ને, મતિ શુદ્ધ જ્ઞાન વધતો જાય છે નિર્મળ 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 નિર્મળ. બાપુ વિતરાગ નો માર્ગ બહુ, આ તો સર્વજ્ઞ ત્રિકાળ જ્ઞાન થી જાણેલું જોયેલું કહેલું અનુભવેલું. ભાઈ એ મારે અલૌકિક છે, એ કઈ વાર્તા વાત નથી, એ જગત ને આવી વાત મળવી મુશ્કેલ છે. આય કે છે કે એને પોતાના બળથી પ્રણ્યો ભાષા દેખો, એ નિર્મળ પ્રણતી શુદ્ધ અવસ્થા પોતાના બળથી થઈ રહી છે. સમજાણું કાંઈ. કેવો છે અભિનરસ, જો અભિનરસ કીધું ને એવું પર્યાય ભેદ ભેદ છે છતાં અભિન્ન થાય, પર્યાયો તેમનાથી ભિન્ન સત્તા નથી, એક જ સત્વ છે,
નિર્મળથી નિર્મળ પર્યાયો પ્રગટે છે, સત્વ તો શુદ્ધિની અભેદતા થાય છે, ત્યાં ભેદ પડતો નથી, અભિન્ન રહેશે. આ પર્યાયો અનેક કીધી છતાં અનેકપણાનો ભેદ પડતો નથી, એ અનેક પર્યાયો પ્રગટે છે તે અભિન્ન રસને અભિનંદે છે. ભાષા જરી ઓલી બાપુ આપો માર્ગ વિતરાગ ના અનંત કાળ માં ક્યાંય હે એવો ને એવો અંતર રસ પ્રગટે શુદ્ધ શુદ્ધ. અત્યારે હજી ત્યાં અત્યારે એટલી પર્યાય પ્રત્યે એટલી વાતી સંવેદન વ્યક્તિમાં પછી લેશે કે એ તો એનો ભાગ છે. કિધનભાઈ હમણાં કે સુતનભાઈ ને પંડિતજી ને કહ્યું એ આમાં છે સંસ્કૃતમાં છે. અચ્છા અચ્છા છે ને મતીશ અનેકી ભવન મતિસુતાદી જ્ઞાને નમ મતિ જ્ઞાની સદજ્ઞાની પક્ષે પૂર્વાપરાધ્યમ ભાવેન પૂર્વા અપર ભાવેન પૂર્વ સમુદ્ર પશ્ચિમ સમુદ્ર ઇત્યાદિ રૂપે અનેકતા ભજન આ રીતે લીધું. સમુદ્ર તો એ જ છે પણ એનો પૂર્વ ભાગ પશ્ચિમ ભાગ ઉત્તર ભાગ એમ અજ્ઞા એમ ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદ એક રૂપ પણ એની પર્યાય છે એનો એક ભાગ છે. ટીકા છે એ પહેલી અહીં પર્યાયો કઈ અને પછી એ પર્યાયો સંવેદન વ્યક્તિઓ અંતર આનંદની વૃદ્ધિની પ્રગટતાઓ તે દરિયાનો એટલે આત્માનો એક ભાગ છે. દયાદાન ને વ્રત પરિણામ એ કોઈ આત્માનો ભાગ નથી. સમજાણું કઈ અહિયાં તો એ ભગવાન બિન સત્તા નથી, એક જ સત્વ છે. એ ભલે અનેક પર્યાય કઈ છતાં સત્વ તો એક પણ ત્યાં સિદ્ધ કરે છે, અભિન્ન પણ સિદ્ધ કરે છે, અનેકપણામાં ભેદ સિદ્ધ થતો. આવી ભાષાના ભાવ આદળીમાં કોઈ ધ્યાન ન હોય ત્યાં. બાપુ આપો બાળક ભગવાન ના છે એ બિરાજમાન છે. અભિન્ન રસ છે કેવો છે ભગવાન છે છે. ભગ એટલે જ્ઞાન લક્ષ્મી થાય છે સંસ્કૃત ટીકામાં છે એમાં છે. માતમ કીર્તિ પ્રતાપ લક્ષ્મી શ્રી એવું બધા ભગના અર્થ છે. ભગના અર્થો છે ભગ એટલે શ્રી થાય લક્ષ્મી થાય પ્રતાપ થાય કીર્તિ થાય માચમ થાય. ભગ એટલે જ્ઞાન લક્ષ્મી લેવી છે. ભગ જ્ઞાન રૂપી લક્ષ્મી વાન છે એ તો. ભગવાન આત્મા તો જ્ઞાન લક્ષ્મી વાન છે. આ ધૂળ ની લક્ષ્મી વાળો એ નથી. ભગવાનજીભાઈ ભગવાન જ્ઞાન દર્શન સુખ વીર્ય ઇત્યાદિ અનેક ગુણો એ બિરાજમાન છે. જોયું ભગ નો અર્થ એટલો કે લક્ષ્મી એટલે આવા ગુણો એના વાન એટલે સ્વરૂપે છે. ભાઈ અને પર્યાય ની પાછળ પ્રભુ છે. એક સમયની પર્યાય ની પાછળ પ્રભુ છે એની હમ એને નજર કરી નથી. એની રમચું પર્યાયમાં અનાદિથી છે. એ પર્યાય બુદ્ધિ છે મિથ્યા બુદ્ધિ છે. નવમી ગ્રહ કે ગયો અનંત વાર મુનિ વ્રત ધાર અનંત બે ગ્રહ કુબજાયો પણ આત્મ જ્ઞાન બિંદે સુખ ન પાયો. એ પંચ મહાવ્રતાદી દુઃખ રૂપ આશ્રવ છે. સમજાણું કઈ એ ભગ એટલે લક્ષ્મી સ્વરૂપ નહીં તો પાપ
પ્રકૃતિ નો સ્વભાવ, જળ સ્વભાવ, એ કોરે ને ત્યાં તો સ્વભાવ ની અપેક્ષા વાત ચાલે છે ને. જાય તો હમણાં કે છે બપોરે છે પુણ્ય પાપી આત્મા છે એમ કે છે. સત્સંગ ના જાણી ચિંતિન આવે છે ને ભાઈ, નથું આવશે. બાપુ આ તો જ્ઞાન ની વિચિક્ષણતા ની વિશાળતા છે. આ અપેક્ષા આમ, આ અપેક્ષા એ જ્ઞાન ની વિશાળતા છે. છે એ ભગવાન છે. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય ઇત્યાદિ અનેક ગુણે બિરાજમાન છે ભગવાન ની વ્યાખ્યા કરી. વળી કેવો છે, એક અપી અનેકી ભવન, સત્તા સ્વરૂપ એ જ છે તથાપી અનેકી ભવન, અંશ ભેદ કરતા અનેક છે. મતિ, શુદ્ધ, અવધિ, શુદ્ધિ ની વૃદ્ધિ એવા અંશ ભેદ કરતા અનેક છે. રાગ ને પુણ્ય સંયોગ થી અનેક છે એ નહીં, એ નહીં. હા હા, એ ભગવાન આનંદ સ્વરૂપ ચૈતન્ય રત્ના કર, એનો જે અંદર પર્યાયમાં અનેક પણ થવું પ્રનમન એ અભિનરસ છે. અને તીતા તે ટીકાળી સ્વભાવનો એક ભાગ છે. એને ભાગે આનંદ નો અનુભવ આવ્યો છે. એ આનંદ નો અનુભવ એ દ્રવ નો એક ભાગ છે. દ્રવ નો આનંદ તો આનંદ છે. અંશભેદ કરતા અનેક કેવો છે, અદભુત નિધિ. અનંત કાળ સુધી ચારે ગતિઓમાં મમતા જેવું સુખ ક્યાંય પામો નહીં એવા સુખ નું નિદાન છે. ભગવાન તો અનંત આનંદ ની ખાન છે. હા હરે રે, ક્યાં આત્માની વાતો સિવાય બીજી વાતો કરી નહી ગયો, કરીને દયા પાડીને વ્રત પાડ્યા, પૂજા હું કરીને ભક્તિ કરીને ધૂળ કરી બધી છે. હા હા, આ તો અદભુત નિધિ ભગવાન આત્મા છે. અનંત કાળથી પામો ને એવા સુખ ને નિદાન છે. હા હા, હવે આવ્યું યશિંહ સંવેદન વ્યક્તિ સ્વયં થતી ત્યાં ભાગ લીધા છે. પશ્ચિમ નો ઉત્તર નો ત્યાં ભાગ લીધા છે. દરિયો તો આખો છે પણ એને આ પશ્ચિમ નો ભાગ અને ઉત્તર નો ભાગ એવો ભાગ પાડવો વસ્તુમાં. એમ પ્રભુ તો અનંત આનંદ નો નાદ પૂર્ણ છે, એની પર્યાયમાં ભાગ પાડવો, એનો આનંદ નો ભાગ લેવો, શુદ્ધિ નો ભાગ એ વસ્તુનો ભાગ છે. સમજાણું કાંઈ ભાઈ, ચલી અભ્યાસ જોઈએ એને માટે પ્રયત્ન કરવો જોઈએ. બાપુ અનાદિ નો અજાણ્યો માર્ગ એને જાણપણામાં લેવું, એમાં અપૂર્વ પ્રયત્ન છે. સમજાણું કાંઈ એ કોઈને એને કર્યું નથી, એથી એને આકરું લાગે છે. અને આ વ્યવહાર દયાદાન ને વ્રત કરવું એનું લાગે છે. આ કે છે ઇમામ સંવેદન વ્યક્તિ, દ્રવ્યને ઇમામ પ્રત્યક્ષપણે વિદ્યમાન, પ્રત્યક્ષપણે વિદ્યમાન સંવેદન જ્ઞાન તેની વ્યક્તિઓ પ્રગટ. જે પર્યાય કીધી હતી એને જ અહીંયા એના સંવેદન વ્યક્તિઓ મતિ સદગીના અવધિ મંત્ર કેવળ ઇત્યાદિ પર્યાય અંશ ભેદ છે. એનો અંશ ભેદ છે, એ અંશી નો ટીકાળી આનંદ નો નાદ એનો એ મતિ આદિ અંશ ભેદ છે. પર્યાય અંશ કીધું છે ને ભાઈ, પ્રવતન સાર પર્યાય અંશ જ કીધું. હા 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 હા.
ભગવાન અંશી એટલે પૂર્ણ આનંદનો સાગર, એનો અનુભવનો વેદનનો ભાગ એનો અંશ છે કે છે. એનો અંશ છે, ભગવાનનો અંશ છે, એ પામરતાનો અંશ નથી. સમજાણું કાંઈ ભાઈ? આ તો સંતોના શબ્દો છે, આ રામ બાણ છે. આ તો એ કઈ વાર્તા કથા નથી. એમાં દિગંબર સંતો કેવળ જ્ઞાન ના કેળાય તો કેવળ જ્ઞાન ખરું કરીને ઉભું રાખ્યું. પ્રભુ કે છે ટૂંકો ચૈતન્ય રત્નાકર થી ભરેલો પ્રભુ છો ને, અને એનો જે અંશ પ્રગટે છે એ તારો જ અંશ છે. નિજરા જે થાય શુદ્ધિ ની વૃદ્ધિ, એમ દરિયો જેમ પશ્ચિમ નો ઉત્તર નો કહેવાય છે ભાગ એનો છે, તો એમ આ ભિન ભિન આનંદ ની શુદ્ધિ ની નિદ્રામાં વૃદ્ધિ થાય. તે વસ્તુનો જ ભાગ છે, પૂર્ણાનંદ નો નાથ તેનો જે અંશ છે અને એનો ભાગ છે. વિશેષ કે છે કળશ ટીકા 141 ખંડ ખંડ અન્વય સહિત ગાથાના પદનો ખંડ ખંડ ભિન્ન કરીને એનો સંબંધ કરે છે. સહીશ જૈતન રત્નાકર અહીંથી પડ્યું સાહેબ. સહીશ થી આ ચૈતન રત્નાકર આવો જે ભગવાન આત્મા, તે આ પ્રત્યક્ષ ચૈતન રત્નાકર એટલે ચૈતન એટલે જીવ, દ્રવ રત્નાકર એટલે સમુદ્ર. આ પ્રત્યક્ષ ભગવાન આત્મા ચૈતન દ્રવ્ય રત્નાકર એટલે સમુદ્રની પેઠે, જેમ સમુદ્રમાં સ્વયંભૂ રમણ સમુદ્રમાં તળિયે રેતી નથી, ત્યાં એકલા મણિરત્નો છે. એના તળિયામાં અનંત મણિ ચૈતન મણિ રત્ન ભર્યા છે. ક્ષેત્રની એમ મોટપની અહીં જરૂર નથી. એક આકાશ નામનો પદાર્થ હોય પણ એની સત્તા નામનો ગુણ એટલો વ્યાપક છે, છતાં સત્તા તે સરખી છે. અને એટલો જ એક ગુણ એક પ્રમાણમાં સત્તા ગુણ છે. તો સત્તા ગુણ છે એટલે ક્ષેત્ર મોટું માટે સત્તા મોટી છે એમ નથી. એનું અસ્તિત્વ જે છે જેટલામાં તેટલામાં એ મોટું છે, મોટું. એમાં ભગવાન આત્મા જેટલા અસ્તિત્વમાં મોજૂદગીમાં છે એ પૂર્ણ વસ્તુ ચૈતન્ય રત્નાકર છે. ચૈતન્ય રત્ન એમાં જળ રત્ન, જ્ઞાન રતન, દર્શન રતન, આનંદ રતન, 47 શક્તિઓ કીધી ને એ બધા રતન છે. એક એક રતનમાં પણ બીજા અનંત રતનોનો રૂપ છે. એવું જે ભગવાન ચૈતન્ય રત્નાકર આનાત્મા સ્વવસ્તુ શુદ્ધ જીવદ્રવ કીધો બસ એટલું. રત્નાકર નો અર્થ મહાસમુદ્ર. ભાવાર્થ આમ છે, જીવદ્રવ સમુદ્ર ની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે. એટલું કહેતા દ્રવ્યાથી નહીં એક છે, વસ્તુ તરીકે દેખતા તો દ્રવથી એક જ સ્વરૂપ છે, પણ તે જ વસ્તુ પર્યાર્થી અનેક રૂપ છે.
પર્યાયોથી અવસ્થાઓથી અનેક રૂપ છે. પર્યાય નથી એમ જે કહ્યું તું 11મી ગાથામાં, તો પર્યાય જૂઠી છે, અભૂતાર છે. એ તો ગૌણ કરીને કહ્યું હતું. અહીં કે છે કે પર્યાયો વિદ્યમાન થતી છે. કોણ? નિર્મળ ચૈતન રત્નાકર તો વસ્તુ છે. પર્યાય ને અવસ્થાની હાલત થી જુઓ તો અનેક પર્યાય અનેક રૂપ છે. હા 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 જેમ સમુદ્ર એક છે, તરંગાવળીથી તરંગના ઉછાળા મારતા તરંગોની પ્રવાહ આવળી શ્રેણી એનાથી અનેક છે. ઉત્કર્ષ ભાઈ, સમુદ્રના પક્ષે તરંગાવળી, જીવના પક્ષે અનેક જ્ઞાન ગુણના પાંચ ભેદ વિગેરે, તેમના દ્વારા પોતાના બળથી એ જે મતિ જ્ઞાન આદિ પર્યાયોમાં અતિન્દ્રિય આનંદ આદિ વીર્યની રચના આદિ આનંદ ગુણની જે પર્યાય વર્તમાનમાં થાય છે એ પોતાના બળથી થાય છે. સમજાણું કાંઈ? કર્મ નો અભાવ થયો માટે ત્યાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ની ધારા આવી એમ નથી. એ પોતાના સ્વયં પુરુષાર્થી, કેમ કે વીર્ય નામ નો ગુણ જે છે એનું કાર્ય અનંત નિર્મળ પર્યાય ની રચના કરવી એનું કાર્ય છે. વિકારની રચના કરવી એ વસ્તુની આવી વાત નથી. અત્યારે સમજાય છે? જેમ દ્રવ્ય શુદ્ધ છે, ભાષા તો જેમ છે એમ છે, વસ્તુ તો એવી આકરી છે, વસ્તુ છે આમ જેનામાં જણાય છે એવો જે ચૈતન્ય સત્તા વાળી વસ્તુ, જેમાં જણાય છે એ જણાય છે પર નહીં. ચૈતન્ય સત્તા ભૂવાપણે છે એશા, એમાં જણાય છે એમ જે કેવું એ બી વ્યવહાર છે. એમાં જાણનારો તેને તે સંબંધીના જ્ઞાન ને જાણનારું જાણે છે પોતાને. સમજાણું કઈ? એવી ચૈતન્ય સત્તા એકરૂપ હોવા છતાં, સમુદ્ર એકરૂપ હોવા છતાં તરંગાવળી થી અનેક છે, તરંગના આવળી પ્રવાહ એમ ભગવાન આત્મા વસ્તુ એક છે. પણ અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન આદિ ની પર્યાય તરંગાવળી અત્યારે અનેક છે એટલું સિદ્ધ કરવું છે. પછી બીજું સિદ્ધ કરશે. તેમના દ્વારા પોતાના બળથી અનાદિકાળથી પ્રમી રહ્યો છે, ભાષા એમ છે. શુદ્ધપણે પ્રણમે છે એ વાત ગૌણ કરવી. એનો સ્વભાવ જ એવો છે કે અનાદિથી આત્માઓ જે શુદ્ધ છે એનું પરિણમન જે શુદ્ધ થાય છે એ પોતાના બળથી થાય છે. એ સમજાણું કઈ? એ પોતાના પુરુષાર્થથી વીર્યથી અનંત ગુણની નિર્મળ પર્યાયની રચનારૂપ વીર્ય ગુણનો એકાર છે. ભૂતાળીમાં આવે છે ને વીર્ય, સ્વરૂપની રચના, સ્વરૂપની રચના, રાગની રચના ને પરની રચના એ આઈ નહીં. પરની રચના કરી શકતો નથી અને દયાદાન વ્રત કે કામ ક્રોધના રચના એ આત્મબળ આત્મશક્તિ કરતી કરી શકતી નથી.
એટલી તો એ નપુંસકતા છે. જેટલું પુણ્યને પાપના ભાવરૂપી રચના થાય એટલું સ્વવીર્ય નહીં. સ્વવીર્ય તો સ્વરૂપની નિર્મળ રચના કરે, એવો જ એનો એક રૂપ રહીને અનેક રૂપ થવું એવો એનો સ્વભાવ છે. સમજાણું કઈ? કેવો છે? જેટલા પર્યાયો તેમનાથી બિન સત્તા નથી. એ પર્યાયની સત્તા એની પોતાની છે. હા હા, એક જ તો છે પર્યાય. પર્યાય જ્ઞાન મતિ શુદ્ધ અવધિ આદિ ભેદ પડો, પણ એ ભેદ ભેદને નથી પુષ્ટિ કરતા. એ ભેદ અભેદને અભિનંદે છે. કયું છે? બે ચાર સમજાણું કઈ? એનો જ શ્લોક છે. મતિ સુત મૂળ સાધક તો એ છે. અવધિ મન પ્રિયતી એક પરને જાણવાની એક સંપ્રજા છે, અને કેવલ્ય એ સંપ્રજાની પર્યાય પ્રકટ કરવાનો પોતાના બળથી અનેક રૂપ થાય છે. હા હા, છતાં અનેક રૂપ હોવા છતાં એક રૂપમાં ફેરફાર ઘટવત થતો નથી. સમજાણું કઈ? પર્યાયમાં અનેક શુદ્ધિની વૃદ્ધિ બને છતાં તે વસ્તુ છે એ તો એક રૂપ જ ટકાવ રહે છે. એક વાત. બીજી વાત કે એની જે પર્યાયમાં પરિપૂર્ણતા પર્યાય પ્રગટ થાય એનું જેટલું સામર્થ્ય છે એક સમયની પર્યાયનું, એટલું જ સામર્થ્ય બીજે સમય, ત્રીજે સમય, ચોથે સમય, એ બધાનો સરવાળો કરીને એનું સામર્થ્ય એમ નહીં. હા હા હા, દેવ જેમ એક રૂપ સામર્થ્ય વાળું છે એમ પૂર્ણ પર્યાય પણ એક રૂપ જ સમ તો વિતરાગ ભાવ મગજમાં આવી ગયો. વિતરાગ ભાવ જે એક રૂપે છે એ કેવળ પર્યાય વિતરાગ ભાવ છે ને. હા હા, એ વિતરાગ ભાવનો પહેલે સમય થયો કેવળ પર્યાય, બીજે સમય સાદી અનંત, એ બધાનો સરવાળો થઈને પર્યાય બધું અવિભાગ પ્રતિષ્ઠિત અનંત ગુણા છે એમ નથી. હા હા હા, તે કઈક વાત. વસ્તુમાંથી અનંત કેવળ જ્ઞાન પ્રગટે તો વસ્તુ હરખી, અને પર્યાયમાં અનેક પર્યાયો થાય છતાં એ પર્યાય એક જ સરખી. જાજી પર્યાય નો સમુદાય થઈને પર્યાયનું તાકાત વધે છે એમ નથી. હા હા, સમજાણું કઈ? એ અહીં તરંગરાવાળી શબ્દ વાપર્યો છે. એક અપી અનેકી ભવન, સત્તા સ્વરૂપે એક છે, અંશ ભેદ કરતા અનેક છે. એ પર્યાય કહો કે અંશ કહો? વળી કેવો છે? અદભુત નિધિ. આ અનંત કાળ સુધી ચારે ગતિઓમાં ભમતા ક્યાંય શાંતિ નહોતી. ચાર ગતિમાં ક્યાંય સુખ નથી, સ્વર્ગમાં શેઠાઈમાં ક્યાંય સુખ નથી. એવું સુખ ક્યાંય પામ્યા નહીં એવા સુખ નું નિદાન છે. અદ્ભુત નિધિની વ્યાખ્યા કરી. અનંત કાળમાં ચાર ગતિમાં રખડતા અબજોપતિ માણસ થયો મોટો ઇન્દ્ર નવમી ગયો કે અમેન્દ્ર થયો, પણ ક્યાંય સુખ નથી ત્યાં. એવો અદભુત નિધિ, સુખ નો અદભુત આશ્ચર્યકારી ખાણ છે એમ કે છે. અદભુત નિધિ વ્યાખ્યા કરી. અનંત કાળ સુધી ચાર ગતિમાં ભમતા જેમ સુખ ક્યાંય પામ્યું નથી એવા સુખ નું નિદાન છે. પોતાના જ્ઞાન પર્યાયમાં પર વસ્તુ
ની અનેકતા જાણાતા તેની વિશેષતા ક્યાંય લાગી જાય તો એનો અર્થ એ થયો કે એમાં સુખ છે. પોતાની વિશેષતા જે અતિન્દ્રિય આનંદની એને ભાષી નહીં. કઈ પણ એનું વીર્ય પોતા સિવાય અનેક શરીર વાણી મન પૈસા લક્ષ્મી આબરૂ મકાન એમાં કંઈક આશ્ચર્યકારી આમ છે ઠીક છે એવું વીરીમાં ઉપસ્થિત થાય એનું પરમા સુખની બુદ્ધિ થઈ એમાં એનો સમજાણું કે એને એ સુખ ક્યાંય નહોતું કે છે. આવી સ્થિતિમાં અનંત વાર આવા વિસ્મય ને અદભુતતા પરમા ભાષી કઈ શરીર સુંદર હોય પૈસાથી કોઈ મકાનથી બબાઈ છું કંઈક અંદર પોતા સિવાય એકત્રીમાં કહેતા કહ્યું છે ને નાન સહાવું અધિયંગ મૃદિયાદમ આ સિવાય આ આત્મા ભગવાન પરથી અધિક જુદો છે એમ અધિક ભાસવું છે એને ઠેકાણે આના કરતા બીજી જગતની પર્યાય ચાહે તો સ્વર્ગની પૈસાની આદિ શરીર સુંદર આદિના આકૃતિ એની અંદર વિશેષતા ભાષે તો અધિકપણું એટલે એને આત્માથી જુદાપણામાં અધિકપણું ભાષું. હા હા સમજાણું ક્યાંય કે છે એ સુખનું નિદાન છે ક્યાંય સુખ નથી. સુખ નથી એટલે ક્યાંય વીર્યને ઉત્સિત પણ આવે એવી કોઈ ચીજ ક્યાંય નથી. હા સમજાણું ક્યાંય વીર્યમાં ઉત્સિત પણ આવે એવું અદભુત સુખ તો આત્મામાં છે. સમજાણું ક્યાંય વળી કેવો છે યસ ઇનામ સંવેદન વ્યત્ય સ્વયં ઉછળતી. હવે પહેલી વાત તો કઈ ગયા પર્યાયો અનેક છે હવે અહીં જઈ ભાગ બીજો પાડવો છે. જે દ્રવ્યને પ્રત્યક્ષપણે ઇમામ છે ને ઇમ વિદ્વાન સંવેદન એટલે જ્ઞાન તેની વ્યક્તિઓ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ ઇત્યાદિ ઇત્યાદિ એટલે આનંદની પર્યાય વીર્યની પર્યાય આનંદ ગુણની પર્યાય ઇત્યાદિ અનેક પર્યાય અંશ ભેદ છે. શું કે છે ટીકામાં તો એમ મૂક્યું છે જેમ સમુદ્ર તો એક છે પણ એ સમુદ્ર ને ઉત્તરનો સમુદ્ર પશ્ચિમનો સમુદ્ર દક્ષિણનો સમુદ્ર એવા ભાગ પાડીને કેમ એનો અંશ છે એમ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એમાં આ આનંદની પર્યાય ને જ્ઞાનની પર્યાય ને શુદ્ધની પર્યાય ને એવા ભાગ પાડીને કેવું એ અંશ ભેદ છે એ વસ્તુનો એ ભાગ છે. નિર્મળ પર્યાય પ્રગટિ સમ્યક દર્શન જ્ઞાન આનંદ અનંત ગુણની પર્યાય સમય પ્રગટિ છે એ વસ્તુનો ભાગ છે. પહેલી પર્યાય અનેક તરીકે કહી હતી અહીં કહે છે કે એ વસ્તુનો ભાગ છે. સમુદ્રમાં જેમ પૂર્વ ને પશ્ચિમ નો સમુદ્ર કહેવાય એ સમુદ્ર નો ભાગ છે. તરંગાવળીને પહેલી કીધી હતી પછી આ ભાગને બીજું કીધું પૂચમનો સમુદ્ર પર ઉગમનો સમુદ્ર એમ પર્યાયોની અનેકતા એ એક રૂપ હોવા છતાં પર્યાયની અનેકતા તેનું સ્વરૂપ છે ત્યાં એટલું રાખીને અહીં હવે કે છે એ પર્યાય જે વસ્તુ ભગવાન પૂર્ણમાંથી અનંત નિર્મળ પર્યાયો પ્રગટિ એ વસ્તુનો ભાગલો છે. આ ભાગ નથી માં કહેતા છોકરા કે મારો ભાગ આપો ભાગ આપો એમાં ભાગ છે કે હું તું આનંદનો નાદ
ચૈતન સાગર છે ને, હા હા હા, ચૈતન રત્નાકર થી તો બોલાયો છે. કેમ કે એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ ને પણ રત્નત્રય કહ્યા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જી હજી અપૂર્ણ પર્યાય નિર્મળ દ્રવ્યને આશ્રય અવલંબે પ્રગટેલી વ્યક્તતા, એને રત્નત્રય કહ્યા. અને તેનું ફળ પૂરણ કેવળ જ્ઞાન તો રત્નત્રય નું ફળ મોટું રત્ન. હા હા હા, અને એવા એવા કેવળ જ્ઞાન ના અનંતા રત્નો જેમાં પીડ્યા એ તો મહારત્ન, ત્રણેય રત્ન ઠરાવ્યા. ચૈતન રત્નાકર શું છે ને, હા હા, સમજાણું કે એ ભગવાન ચૈતન રત્નાકર એની અંતરમાં સન્મુખ થઈને તેનું જ્ઞાન, તેની પ્રતીતિ, તેની પ્રતીતિ એટલે જ્ઞાનની પર્યાયમાં તે જે જેવડું છે તેવડું જ્ઞાન થઈને તેમાં એની પ્રતીતિ અને તેના સ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર નો અંશ, એ ત્રણ ને રત્નત્રય કહ્યા. હા હા હા, એ રત્નત્રય ના ફળ ને તરીકે કેવળ જ્ઞાને અનંત આનંદ, એ તો મહારત્નત્રય. મહારત્નત્રય ની આરી અનંત ગુણો વાળી એમ, અને એવી એવી પર્યાયો જેમાં અનંતી પડી છે રત્નાકર માં, એ તો મહાચૈતન રત્નાકર છે. હા હા, નિધિ છે, નિદાન છે, એથી અહીં ચૈતન રત્નાકર સંબોધી ને. હા હા હા, એમાં પડ્યા પાછા અનંત રત્નો છે. હા હા, એક પછી એક, એક પછી એક, એમ નહી એક હારે આખું લો આનંદ જ્ઞાન, આનંદ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત જેટલી શક્તિઓ છે તેટલી અનંત, અને તે તે શક્તિનો અનંત રૂપ એ આખું એક સાથે દોળ પડ્યું છે. ભગવાન આખો આત્મા દોળ છે. બોલા દોળ ના લાડવા નતા થતા પેલા? હા હા, છે દોળ ના લાડવા થતા, દોળ દિવાળી ઉપર કરતા, હવે તો બધું સુધરેલ થઈ ગયું. ફાફડા થઈ જાય, ઘૂંઘરા ને ફાફડા થઈ જાય. હા, ઘઉં ના દોડ ના લાડવા કરતા, અને નહી આંબી થઈ કે નહી, પેલા કરતા પેલા કરતા શક્કર પારો કરતા પડે. એક શેર ચણા નો લોટ, એમાં ચાર શેર ઘી ને પાઈ ને એને મિશુભ કે, પણ ઘઉં નો એક શેર લોટ અને ચાર શેર ઘી પાઈ ને કરે તેને શક્કર પારો કે. ઘઉં ના લોટ માં ચાર શેર ઘી પાઈ ને હાકર નાખીને શક્કર પારો કહેવાય, ચણા ના લોટ માં ચાર શેર ઘી પાઈ ને હાકર નાખીને એને મિશુભ કહેવાય. પણ આ તો કે છે માં મીઠો સાગર અંદર, મેરામણ ઝોલે છે અંદર. આ ગુલામાં આવે છે ને, અહીં મચવા નથી આવતું, ચેલો સતનો ચૂકે, મેરામણ માદાનો માતાનો મૂકે, એ વાત આવે છે કે એક ભાવ આવ્યો હતો, આવ્યો હતો ને દરબાર, એક ભાવ આવ્યો હતો ને પછી માંસ માગ્યું, માંસ હવે ક્યાંથી લાવું, કે તમારો છોકરો આવે એને ખાંડીને લાવો, માં છોકરાને ખબર પડી કે ઘરે પિતાજી આમ કરવા માંગે છે, માટે તું ઘરે જઈશ નહીં, તારી કે છે છે લઈ મેરા મણ માં જાન મૂકે, છે લઈઓ સત ન ચૂકે, એ મેરા મણ માજા કોઈ ની મૂકે નહીં દરિયામાંથી આગું ન જાય, એમ છે લઈઓ સત ન ચૂકે,
એ ગમે તેમ થશે. એમ આ ચીલયો નામ પર્યાય પ્રજા એ ચીલા છે, વસ્તુ એ પોતે ગુરુ છે ત્રિકાળી. એ પ્રજા સતન ચૂકે એની જે મર્યાદા છે તેમાં રહે, આનંદની ધારામાં વહે. ભગવાન આત્માના અનુભવમાં એની અતિન્દ્રિય આનંદની ધારાના દોરિયા વહે, એ મર્યાદા ન છોડે. હા, ચૈતન્ય રત્નાકર નિદ્રાનો અધિકાર છે ને, નિદ્રાનો અધિકાર એટલે શુદ્ધિની વૃદ્ધિ, એમ એ ચાલે છે. આમ તો નિદ્રાના ત્રણ પ્રકાર કયા હતા, કર્મનું ખરમું એક નિદ્રા, અશુદ્ધતાનું ગૌણું એક નિદ્રા, પણ અસ્થિપણે તો શુદ્ધિની વૃદ્ધિ થવી છે નિદ્રા. સમજાણું કાંઈ એ અહીં શુદ્ધિની વૃદ્ધિની ધારા ધર્મીને અચ્છા છા એ શબ્દ છે ને, પેલો નિર્મળ ધારા, નિર્મળ ધારા હાલી જાય અંદર. કે હા હા હા, ઢોરિયા વહે છે કે સમજાણું કે આય. હા હા, શું કહ્યું, એને એમાં સંવેદન વ્યક્તિઓ સ્વયં ઉછળતી, એ સંબંધ સંવેદન વ્યક્તિને પહેલી તરંગાવળીની પર્યાયોને અનેકતા કીધી હતી. હવે અહીં સંવેદન વ્યક્ત કીધી એટલે કે જે વસ્તુ છે એનો એ નિર્મળ અંશ આનંદનો, શુદ્ધિનો, વૃદ્ધિનો, એને સંવેદન વ્યક્ત એટલે એક વસ્તુનો એક ભાગ છે. સમજાણું કાંઈ. એ વસ્તુ એ ભાગ આપ્યો. હા હા, ટીકામાં સંસ્કૃતમાં એ છે કે સમુદ્ર, ઉત્તરનો સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર જેમ ભાગ કહેવાય છે, એમાં પર્યાયના અતિન્દ્રિય આનંદની અંતિ પર્યાયો એ વસ્તુનો એક ભાગ છે. રાગ ને એન પરની અહીં સંબંધ અહીં છે નહીં કઈ. સમજાણું કે આ એવી સંવેદન વ્યક્તિઓ છે ને, વ્યક્તિ પ્રગટતા જે દ્રવ્યને પ્રત્યક્ષપણે વિદ્વાન સંવેદન જ્ઞાન તેની વ્યક્તિઓ પ્રગટતાઓ મતી સુધ અવધિ મન પર કેવળ ત્યાં અનેક પર્યાય અંશભેદ, દેખો એનો અંશભેદ ભાગભેદ છે. ત્રણલોકનો નાથ ચૈતન રત્નાકર જેને ખજાને નિધાન પીડ્યા છે અનંત, જેના સ્વભાવમાં અનંત આનંદ, અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ઈશ્વરતા, રાગ આદિને પરનું કારણ કાય ન થવું એવી અકારણ કાય નામની સમુદ્ર શક્તિ પડી ચંદ્રકુટ. હા હા, રાગનું કારણે ન થવું ને રાગનું કાર્ય ન થવું એટલે કે રાગ છે વ્યવહાર માટે અહીં સંવેદન પ્રતિ પ્રગટે છે એમ નથી. હા હા, અને સંવેદન શક્તિ પ્રગટ દશા એ રાગને ઉત્પન્ન કરે છે એમ નથી. સમજાણું કાંઈ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.